ગુડ મોર્નિંગ, જય મહાદેવ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં. શ્રી તના એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલ દ્વારા જે આ વિડીયો ટીચિંગની પ્રક્રિયા શરૂ છે તેમાં આજે આપણે ગુજરાતી વિષયની અંદર પાઠ 20 બહેનનો પત્ર, કે જેમના લેખક છે મણિલાલ હરિદાસ પટેલ, કે જેનો આજે આપણે સ્વાધ્યાયપોથીની અંદર અભ્યાસ કરવાનો છે. આપણે સ્વાધ્યાયપોથીની અંદર જ્યારે વિદ્યાર્થી મિત્રો લખીએ છીએ ત્યારે આપ બ્લેક અને બ્લુ પેનનો ઉપયોગ કરી ખૂબ જ સુંદર અક્ષરે, એને ખાસ સૂચના કે ભાષાકીય ભૂલો ન થાય, ચેકચાક ન થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપ લખવા માટે તૈયાર થઈ જાઓ. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 13. નીચે આપેલા શબ્દોના સમાસ ઓળખાવો. વાતાવરણ એ કેવો સમાસ છે? તો કે તત્પુરુષ. પછી આવશે માતૃભાષા એ મધ્યમ પદલોપી. સમાસ. ત્યાર પછી મા બાપ એ છે દ્વંદ સમાસ. દ્વંદ. ત્યાર પછી માશા માસી એ પણ કેવો આવશે? દ્વંદ સમાસ. દ્વંદ. પછી કર્તવ્ય પાલન એ આવશે તત્પુરુષ. પછી આવશે છઠ્ઠું કલ્પના શક્તિ. તો કલ્પના શક્તિ એ કયો છે વિદ્યાર્થી મિત્રો? તો કે મધ્યમ પદલોપી. ત્યાર પછી અજબ ગજબ એ કયો થાય? દ્વંદ. ઝાલર ટાણું એ પણ કેવો થશે? મધ્યમ પદલોપી. સાચા નરવા એટલે શું થાય? દ્વંદ સમાસ. ગોપાળ એ કેવું થશે? તો કે ઉપપદ સમાસ થશે. ઉપપદ. પછી પિતાંબર એ કેવું થાય વિદ્યાર્થી મિત્રો? કર્મધારાય. કર્મધારાય. શક્કરખોર એ કેવો સમાસ કહેવાય વિદ્યાર્થી મિત્રો? વિચારો જોઈએ. તો કે ઉપપદ. હવે આપણે જોઈશું ત્યાર પછીનો પ્રશ્ન નંબર 14. અને જે પ્રશ્ન નંબર 14 છે વિદ્યાર્થી મિત્રો એ છે નીચે આપેલા રૂઢિપ્રયોગોનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. પહેલું ઘેલું લાગવું એટલે લગની લાગવી. લગની લાગવી એમાં લખો મીરાને કૃષ્ણનું ઘેલું લાગ્યું હતું. મીરાને કૃષ્ણનું ઘેલું લાગ્યું હતું. બીજું રાતાચોર થઈ જવું એમાં શું આવશે? ગુસ્સે થઈ જવું. હવે એનું વાક્ય શું થશે વિદ્યાર્થી મિત્રો? વિચારો જોઈએ. લખો કિશનની ફરિયાદ સાંભળી. પિતાજી તેના પર રાતાચોર થઈ ગયા. પિતાજી તેના પર રાતાચોર થઈ
गया। किशन की फरियाद सांभळी पिताजी तेना पर आता चोर थई गया। त्रीजो आवशे विद्यार्थी मित्रों तरबतर करी देवू, एमां आवशे भरपूर करी भरपूर करी देवा, भरपूर करी देवा। वाक्यमां लखो माता पोताना माता पोताना संतान ने माता पोताना संतान ने वहाल थी तरबतर करी दे छे। माता त्यार पछीनो आपणे जोशु विद्यार्थी मित्रों बावाना बे बगड़वा, एमां शुं आवशे बन्ने बाजुथी नुकसान बन्ने बाजुथी नुकसान थवुं। वाक्य लखो एक काम पते पछी पछी बीजानी शुरुआत एक काम पते पछी बीजानी शुरुआत कराय एक काम पते पछी बीजानी शुरुआत कराय नहीं तो बावाना बावाना बे बगड़वा अथवा तो बगड़े बावाना बे बगड़े। पांचमू हये ते होठे आवो एनो शुं थशे विद्यार्थी मित्रो विचारो ते हये ते होठे मनमां होय ते बहार आवुं मनमां होय ते मनमां होय ते बहार आवुं। મનમાં હોય તે બહાર આવવું મીનાના હૈયામાં હતું મીનાના હૈયામાં હતું તે હોઠે આવ્યું મીનાના હૈયામાં હતું તે હોઠે આવ્યું। પછી છઠ્ઠું ગળથૂથીમાંથી મળવું જન્મથી જ મળવું એનું વાક્ય શું થશે વિદ્યાર્થી મિત્રો માતા પિતાના સંસ્કાર ગળથૂથીમાંથી મળે છે ત્યાર પછી પ્રશ્ન નંબર 15 નીચે આપેલ કહેવતનો અર્થ સમજાવો માં તેમાં બીજા બધા વગડાના બાળકો માની સરખામણી અન્ય સાથે ન થઈ શકે માની સરખામણી અન્ય સાથે ન થઈ શકે
त्यार पछी प्रश्न नंबर 16 नीचे आपेला प्रत्येक शब्द समूह माटे एक शब्द लखो। એમાં આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, પહેરેલી સાડીનો લટકતો છેડો એને શું કહેવાય? પાલવ। બીજું, હર્ષભેર આવકાર આપવો એને કહેવાય વધાવવું। પાલવવાળી એક જાતની સાડી જેને કહેવાય સેલારી। ચોથું, પાંદડામાંથી આવતો અવાજ એને કહેવાય મર્મર। તરત જન્મેલા બાળકને આપવામાં આવતું ગોળ ઘી અને પાણીનું મિશ્રણ એને શું કહેવાય? ગળથૂથી। ત્યાર પછી ઝાલર વગાડવાનું ટાણું એને કહેવાય ઝાલર ટાણું। ઝાલર ટાણું। એક જાતની પોચી પૂરી એને કહેવાય દહી થરું। દહી થરું। ત્યાર પછી આવે છે વિવાહ વિધિમાં વરકન્યા સાત પગલા સાથે ફરે તે વિધિ એને શું કહેવાય? સપ્તપદી। કંકુ રાખવાની ડબ્બી કે પ્યાલી એને કહેવાય કંકાવટી। ત્યાર પછી આવે છે એક ગામથી બીજા ગામ જવું। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું દસમું, એક ગામથી બીજા ગામ જવું એને શું કહેવાય? તો કે ગામત્રું। ત્યાર પછી કાગડાના જેવી ઝટ ઉડી જનારી ઊંઘ એને કહેવાય કાગા નિંદર। કાગા નિંદર। ત્યાર પછી સવારનો નાસ્તો એને શું કહેવાય? સિરામણ। ત્યાર પછી તેરમું, પાણીના પાત્રો રાખવાનું ઘરમાંનું સ્થળ એને કહેવાય પાણીયાળું। પાણીયારું। અડધું ડાહ્યું અડધું ગાંડું એને કહેવાય દાધારંગું। ત્યાર પછી આડાઅવળું નહીં પણ સીધું એને કહેવાય પાધરું। હવે આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 17 નીચે આપેલા વાક્યોમાંથી સાદા સંયુક્ત અને સંકુલ વાક્ય ઓળખીને લખો। એમાં પહેલું આવે છે, આપણે તેજગઢ આદિવાસી યુનિવર્સિટીમાં જઈશું અને લોકજીવનના બધા રંગો જોઈશું, એમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? સંયુક્ત વાક્ય। સંયુક્ત વાક્ય। હવે આપણે જોઈએ વાક્ય બીજું, આ ઋતુ બહુ ગમે છે। આ ઋતુ બહુ ગમે છે, કયું વાક્ય આવે વિદ્યાર્થી મિત્રો? સાદું વાક્ય। ત્રીજું, ઋતુઓ જાળવે જાળવે દેખાય ને ત્યાં જ પંખીઓ ગાય, કેવું વાક્ય છે વિદ્યાર્થી મિત્રો? સંયુક્ત વાક્ય। ત્યાર પછીનું આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, ધીમે ધીમે સૌને સમજાશે કે ભાષા તો લોહીના લયમાંથી જ પ્રગટે, એ પણ થશે સંયુક્ત વાક્ય। અને છેલ્લું, તને યાદ હશે અરબ, આ પણ કેવું સાદું વાક્ય। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ 20 બહેનનો પત્ર અહીંયા પૂર્ણ થાય છે। હું એવી આશા રાખું છું કે આપ બધા જ વિદ્યાર્થીએ મારી સાથે સાથે ખૂબ જ સુંદર રીતે સારા અક્ષરે ભાષાકીય ભૂલ ન થાય ચેકચાક ન થાય તે રીતે લખ્યું હશે। જય મામાદેવ।